છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ ગામે દોળા દિવસે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. છોટાઉદેપુર મુખ્ય મથકને અડીને આવેલ પાવનવડ ગામમાં ભર બજારમાં દોળા દિવસે એક વ્યક્તિએ બીજા વ્યક્તિનું જૂની અદાવત રાખી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરટી મચી જવા પામી છે, જ્યારે મૃતકના પરિવાર પર શોકનો આપ તૂટી પડ્યો છે. મળેલ વિગતો પ્રમાણે આજ રોજ બપોરમાં 1 વાગ્યાના સુમારે પાનવડ ગામમાં આવેલા બજાર ખાતે દ્વારકાધીશ મંદિર પાસે કનલવા ગામના જયેશ ભણતા રાઠવા વચ્ચે આજથી 6 વર્ષ પૂર્વે એક અકસ્માતની ઘટનાની અદાવત રાખી સિયાદા ગામના ઈશ્વર મોહલ્યા રાઠવાને માથાના ભાગે ગંભીર ઈજા થાય તેવું કહી મારી ગંભીર હત્યા કરી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. જૂની અદાવતમાં એવું હતું કે મરણ જનારી હત્યા કરનાર વચ્ચે 6 વર્ષ પહેલા 2 બાઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં જયેશભાઈના પગમાં ફ્રેક્ચર થયું હતું. તે માટે મરનાર પાસે ખર્ચની રકમ માંગણી કરેલ અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જે ઉગ્ર બનતા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરતા જયેશભાઈએ ઈશ્વરભાઈના હાથના કાંડા વડે માર મારતા ઘટનાસ્થળે મોત નિપજવા પામેલ હતો. ઘટનાની જાણ પાનવડ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતકને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદર બનાવને પગલે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોને ભારે આક્રમણ કરી રહ્યા હતા. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. આજ રોજ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનવડ મુખ્ય બજાર દ્વારકાધીશ મંદિરની સામે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે, જેમાં મરણ જનાર ઈશ્વરભાઈ મહાલિયાભાઈ રાઠવા રહેવાસી સિંહાદા તાલુકે છોટાઉદેપુર અને આરોપી જયેશભાઈ ભણતાભાઈ રાઠવા અને એક અજાણ્યો યુવક વચ્ચે મારામારી થઈ, જેનો મુખ્ય હેતુ છે કે આરોપી જયેશભાઈ અને મરણ જનાર ઈશ્વરભાઈ ની સાથે મોટરસાઇકલથી સામસામે 5 થી 6 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયેલ, જેમાં આરોપી જયેશભાઈને પગના ભાગે ફ્રેક્ચર થતાં જેણે સારવારમાં પ્લેટ નાખેલ હતી, જેથી આજરોજ અચાનક તેઓ પાનવડ બજારમાં ભેગા થઈ ગયા અને જયેશભાઈએ મરણ જનાર ઈશ્વરભાઈને કહેલું કે જે તે વખતે અકસ્માત થયેલ જેમાં મને પગના ભાગે પ્લેટ છે અને જેનો ખર્ચો 2 લાખ ઉપર થવા પામેલ છે, તો ખર્ચા પેટે મને 2 લાખ રૂપિયા આપો. જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને મારામારી થઈ, જે મારામારીમાં જયેશભાઈએ મરણ જનાર ઈશ્વરભાઈને પોતાના હાથમાં પહેરેલ કડા વડે માર મારતા મરણ જનાર ઈશ્વરભાઈને પાછળના ભાગે ઈજા થયેલી છે, જે ઈજા થવાથી ઈશ્વરભાઈ સ્થળ ઉપર જ મરણ ગયેલ છે. આ મોત નિપજાવી જયેશભાઈ તથા તેની સાથે આવેલ અન્ય અજાણ્યો યુવક નાસી ગયેલ છે. ત્યારબાદ સદર બનાવ અંગે પાનવડ પોલીસ સ્ટેશનમાં IPC 302